ઇમરજન્સીમાં સીપીઆર દર્દી માટે જીવનદાયીની સમાન છે જીકે જન અદાણી હોસ્પિટલમાં નાની પાયરીના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીને સીપીઆરની અપાઈ તાલીમ. આપણે ઘણીવાર સાંભળવા અને વાંચવા મળે છે કે કોઈ સુરક્ષા કર્મચારી એક્ઝિક્યુટિવે અગર તો ડોક્ટરે સીપીઆર આપીને દર્દીનો જીવ બચાવ્યો. સીપીઆર એટલે કે કાર્ડિયક પલ્મોનરી રિસેસિટેશન એ કોઈ દવા નથી કે કોઈ ઇન્જેક્શન નથી, પરંતુ એક પ્રક્રિયા છે જેમાં વ્યક્તિનો શ્વાસ અટકી જાય છે અને પુનઃ શ્વાસ શરૂ કરવા ત્યાં સુધી છાતી ઉપર પ્રેશર કરવામાં આવે છે. અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના હેડ અને આસિસ્ટન્ટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર આયશા ખાને જણાવ્યું કે સીપીઆર કોઈ વ્યક્તિને અચાનક એકાએક હૃદય બંધ થઈ જાય તો ડોક્ટર સુધી અને મેડિકલ સેવા સુધી પહોંચતા પહેલા આ પ્રક્રિયા અપનાવવામાં આવે છે જેથી દર્દીનો જીવ બચી જાય અને પ્રક્રિયા જીવનદાયીની સાબિત થઈ શકે. જીકે જનરલ હોસ્પિટલ અને અદાણી મેડિકલ કોલેજના નાની પાયરીના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીને આ સીપીઆરની તાલીમ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ઇમરજન્સીમાં આ પ્રયોગ કરવામાં આવે છે. સીપીઆર કોને અપાય એ પ્રશ્નના જવાબમાં ડોક્ટર આયશા ખાન જણાવે છે કે એકાએક કોઈ વ્યક્તિ પડી જાય અને બેહોશ થઈ જાય, શ્વાસ અને ધડકન અટકી જાય, કરંટ લાગી જાય, ડૂબી જવાય, દવા પીધી હોય, ધુમાડાના સંપર્કમાં આવવાથી શ્વાસ અટકી જાય ત્યારે સીપીઆર અપાય છે. મોટી વ્યક્તિ અને બાળકોને સીપીઆર અલગ રીતે આપવામાં આવે છે, જેની તાલીમ આપવામાં આવે છે. છાતી દબાવવા ઉપરાંત મોઢાથી અને નાકથી શ્વાસ આપવાની તાલીમ આપવામાં આવે છે. આ પ્રક્રિયા આમ તો પ્રાથમિક ચિકિત્સા છે, તાલીમ લેનાર વ્યક્તિએ જ આ સારવાર કરવી હિતાવહ છે. આમ પણ આવું થાય ત્યારે તુરંત જ ડોક્ટર અને હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ.